વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિદર્શનની પદ્ધતિઓ જોઈએ તો નિદર્શનની કુલ ત્રણ પદ્ધતિઓ છે સરળ યાદાચીક નિદર્શન સ્તરિત યાદચ્છિક નિદર્શન અને પદિક નિદર્શન એમાંથી આ વર્ષે બે હજાર વીસ એકવીસના અભ્યાસક્રમમાં ફક્ત સરળ યાદચ્છિક નિદર્શન જ આપણે અભ્યાસક્રમમાં છે તો એની શરૂઆત કરીએ સરળ યાદચ્છિક નિદર્શન જે નિદર્શનમાં બઢારી એકમોની પસંદગી નિરપેક્ષ કે સ્વતંત્ર રીતે થાય અને જેમાં સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક આપવામાં આવે તેને સરળ યાદચ્છિક નિદર્શન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સમષ્ટિ લગભગ સમાન હોય એટલે કે સમષ્ટિના અવલોકનો સરખા ગુણધર્મો ધરાવતો હોય ત્યારે આ પદ્ધતિ પરથી મેળવેલા પરિણામો વધુ વિશ્વસનીય સાબિત થાય છે એ જ રીતે સરળ યાદચ્છિક નિદર્શનમાં સામાન્ય રીતે યાદચ્છિક નિદર્શન મેળવવા માટે નિદર્શ મેળવવા માટે નીચેની બે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે એક લોટરીની રીત અને બે સંખ્યાઓના કોષ્ટકની રીત હવે આપણે યાદ લઈએ લોટરીની રીત આ રીતમાં સમષ્ટિના એકમોને ઓળખવા માટે એક બે ત્રણ ક્રમ આપવામાં આવે છે અને દરેક ક્રમની નાની અને સરખી ચિઠ્ઠી બનાવવામાં આવે છે ત્યારબાદ બધી ચિઠ્ઠીઓને વાળીને એક વાસણ કે ડબ્બા મૂકવામાં આવે છે અને જેટલા એકમોનો નિરાશ લેવાનો હોય એટલી વાળેલી ચિઠ્ઠીઓ વાસણ કે ડબ્બામાંથી યાદચ્છિક યાદ રીતે ઉપાડવામાં આવે છે અને ઉપાડેલી ચિઠ્ઠીઓમાં જે ક્રમ આવે તે ક્રમના એકમો સમષ્ટિમાંથી પસંદ કરવાથી મળતો નિદર્શ સરળ યાદચ્છિક નિદર્શ કહેવાય છે બીજી પદ્ધતિ લઈએ યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા ખૂબ જ મોટી હોય ત્યારે લોટરીની રીતમાં ખૂબ સમય લાગે છે અને તે કંટાળાજનક બને છે આ સંજોગોમાં યાદચ્છિક સંખ્યાઓના તૈયાર કરેલા કોષ્ટકોની મદદથી જ નિદર્શ લેવાનું કાર્ય સરળ બને છે આ કોષ્ટકો વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરવામાં આવેલા હોય છે યાદચ્છિક સંખ્યાઓના જે કોષ્ટકો છે તે પૈકી નીચેના કોષ્ટકનો ઉપયોગ વધુ પ્રચલિત છે તેમાં પહેલું છે એલએચસી ટિપેટના કોષ્ટકો બે ફિશર અને યેટ્સના કોષ્ટકો ત્રણ અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટકો અમારી એલએચસી ટિપેટનું કોષ્ટક વધુ પ્રચલિત છે આગળ વધીએ જ્યારે યાદચ્છિક નિદર્શ લેવાનો હોય ત્યારે યાદચ્છિક સંખ્યાનો કોષ્ટકની જે પુસ્તિકા છે એનું કોઈ પણ પટ્ટું યાદચ્છિક રીતે ખોલવામાં આવે છે અને તેમાંથી કોઈ પણ હાર અથવા સ્તંભ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી જે યાદચ્છિક સંખ્યાઓ મળે તે ક્રમના એકમો સમષ્ટિના કદ અનુસાર પસંદ કરી યાદચ્છિક નિદર્શ લેવામાં આવે છે મિત્રો યાદચ્છિક નિદર્શ મેળવવા માટે ટીપેટના કોષ્ટકોનો ઉપયોગ વધુ પ્રચલિત છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો લાભ તથા ગેરલાભની વાતો કરીએ તો સૌથી પહેલો આવશે લાભ નંબર એક આ પદ્ધતિમાં સમષ્ટિના દરેક એકમને પસંદ થવાની સમાન તક મળતી હોવાથી નિદર્શની પસંદગીમાં પૂર્વગ્રહ કે પક્ષપાતને કોઈ અવકાશ રહેતો નથી નંબર બે યાદચ્છિક નિદર્શ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે એવી શક્યતા પણ વધી જાય છે નંબર ત્રણ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં સમષ્ટિના જે લક્ષણો છે એના વિશે વિશ્વસનીય માહિતી પણ મેળવી શકાય છે હવે આપણે લઈએ સરળ યાદેચ નિદર્શનના ગેરલાભ તો પહેલો જ મુદ્દો છે કે સમષ્ટિના બધા જ એકમોની યાદી જરૂરી છે જો તે પ્રાપ્ય ન હોય તો આ બધાને ઉપયોગમાં લઈ શકાતી નથી નંબર બે જ્યારે સમષ્ટિનું કદ ખૂબ મોટું હોય વિસ્તાર ખૂબ મોટો હોય ત્યારે ચિઠ્ઠી બનાવવાનું કામ અઠવાડો પછી સમષ્ટિના એકમોને ક્રમ આપવાના કાર્યમાં ઘણો વધુ સમય લાગે છે જે કંટાળજનક બને છે નંબર ત્રણ જો નિદર્શન કદ નાનું હોય અને સમષ્ટિ વિસમાંગ હોય એટલે કે તેમાં ચલન કે પ્રસાર વધુ હોય તો એ નીડર્સ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી એમ આપણે કહી શકીએ